वेलकम स्टूडेंट्स, धोरण 10 विज्ञान लेसन 6 जैविक क्रियाओं पेज नंबर 95 पोषण इंग्लिश में न्यूट्रिशन। જ્યારે આપણે ફરીએ એમ જ ઘણા તો ગ્રાઉન્ડમાં ખિસ્સામાં કાંઈ કરતા સ્કૂલે ભણવા આવ્યા કે ફરવા આવ્યા ખ્યાલ પડતો નથી કે સાયકલની સવારી કરીએ કેવી મજા આવે, મોટરસાયકલની સવારી બસ। ત્યારે આપણે ઊર્જાનો ઉપયોગ કર્યો, આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે હું હજુ ચક્કર મારું છું તો ઊર્જાનો ઉપયોગ કરું છું, બોર્ડમાં ઊર્જાનો ઉપયોગ કરું છું, મારી સામે કોઈ વિદ્યાર્થી ઊર્જાનો ઉપયોગ કરું છું। ત્યારે દેખીતી રીતે કોઈ પ્રવૃત્તિ કરતા નથી, આ રીતે ખિસ્સામાં નાખીને આપણે ફરીએ છીએ, કોઈ પ્રવૃત્તિ કરીએ છીએ નહીં, સાયકલ સવારી કરીએ કારણ ગ્રાઉન્ડમાં કોઈ પ્રવૃત્તિ કરીએ છીએ ના, હું તમારે નામ ઉપર મૂકો મારું છું તો કોઈ પ્રવૃત્તિ કરું છું ના, ઊર્જાનો વપરાશ થાય જ છે। તો ઊર્જા વાપરી તો બની ગયા નહીં, કોઈ તો જોઈએ રક્ષણ કરવા માટે ઊર્જાની આવશ્યકતા છે, આપણા શરીરનું રક્ષણ કરવા, વૃદ્ધિ વિકાસ પ્રોટીન સંશ્લેષણ વગેરેમાં આપણા શરીરને બહારથી પણ પદાર્થોની જરૂરિયાત છે। આ ઊર્જાનો સ્ત્રોત અને પદાર્થ જે આપણે જમીએ છીએ તે ખોરાક અથવા તો આહાર છે। હવે આજના દિવસનો નવો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ, સજીવ પોતાનો આહાર કેવી રીતે પ્રાપ્ત કરે છે, જે પેરેગ્રાફ છે ત્યાં પૂર્ણ વિરામ આવે તે નવો પોઈન્ટ બનાવીને લખવાનું છે। જોઈએ પ્રશ્નને, બધા સજીવોમાં ઊર્જા અને પદાર્થોની સામાન્ય જરૂરિયાત સરખું છે, અમીબા જેવા એક કોષીથી લાઈન, હાથી છે, વહેલ છે, હિપોપોટેમસ છે, ગેંડો છે, મનુષ્ય છે, કૂતરો છે, બધાને પોતાનું જીવન ટકાવવા પોષણની જરૂરિયાત છે। કેટલાક સજીવો અકાર્બનિક સ્ત્રોતોમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના સ્વરૂપમાં સરળતમ પદાર્થો પ્રાપ્ત કરે છે, આ સજીવો સ્વયંપોષી છે। વનસ્પતિના સંદર્ભમાં વાત કરીએ તો વનસ્પતિ વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ અને જમીનમાંના પાણીની મદદથી, પોતાની પાસે રહેલા ક્લોરોફિલની મદદથી પોતે રાસાયણિક સંશ્લેષણ કરી પોતાનો ખોરાક તૈયાર કરે છે, તો એ સ્વયંપોષી છે। તેમાં બધી જ લીલી વનસ્પતિ અને કેટલાક જીવાણુ એટલે કે બેક્ટેરિયા સમાવેશક છે। બીજા સજીવો જટિલ પદાર્થોનો ઉપયોગ કરે, આપણે એવા પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ, આ જટિલ પદાર્થોનો સરળ ઘટકોમાં વિખંડન કરવું પડે, તેથી તે સજીવની જાળવણી અને વૃદ્ધિમાં ઉપયોગી છે। રોટલીમાં તાકાત નથી, નહીં તો રોટલી ખલી અને બાંધવા જાય, પણ રોટલીનો ખોરાક તરીકે આપણે ઉપયોગ કરીએ પછી આપણે પોષણ પ્રાપ્ત કરીએ, તાકાત પ્રાપ્ત કરીએ, તો કોક સાથે ઝઘડો કરી શકીએ, સાયકલ ફેરવી શકીએ, ચાલવા જઈ શકીએ, સરસ મજાનું ક્રિકેટ રમી શકીએ, બરાબર ટીવી જોઈ શકીએ, ટીવી જોવું ને એમાં પણ સારી શક્તિ ખર્ચ થાય છે આગળ છે, જેથી તે સજીવની જાળવણી વૃદ્ધિમાં ઉપયોગી બને છે। તેઓને પ્રાપ્ત કરવા માટે સજીવ જે ઉદ્દીપકોનો ઉપયોગ કરે છે એને ઉત્સેચકો કહેવાય, ઉત્સેચકો વિશે આપણે પાચન તંત્ર ટોપિકમાં ચર્ચા કરી ગયા। આમ વિષમ પોષીઓ બીજા ઉપર પોષણ માટે આધાર રાખનારને વિષમ પોષીઓ કહેવાય, અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વયંપોષી પર આધારિત છે, પ્રાણી અને ફૂગ આ પ્રકારના વિષમ પોષી સજીવો છે। તો પ્રશ્ન છે, સજીવ પોતાનો આહાર કેવી રીતે પ્રાપ્ત કરે છે?